नमस्कार, न्यूज 18 गुजराती में आपનું સ્વાગત છે. આપની સાથે હું છું મિત્તલ. સમાચારો પર નજર કરીએ તો અમિત શાહની અધ્યક્ષતામાં કમલમમાં મંથન કે જેમાં ચાર બેઠકોના ઉમેદવારો અંગે આ મંથન થઈ રહ્યું છે. મહત્વના સમાચાર કે જેમાં અમિત શાહની અધ્યક્ષતામાં કમલમમાં બેઠકનો દોર જારી છે. ચાર જે બેઠક બાકી છે તેમાં આ મંથન થઈ રહ્યું છે. માંજલપુર, ગરબાડા, ખેરાલુ, માણસા બેઠક આજ સાંજ સુધીમાં ઉમેદવારોની ગમે તે સમયે જાહેરાત થઈ શકે છે. ચાર બેઠકો જે બાકી છે તેના પર મંથન થઈ રહ્યું છે. માંજલપુર, ગરબાડા, ખેરાલુ, માણસા આ ચારે ચાર બેઠકો પર આજ સાંજ સુધીમાં જાહેરાત થઈ શકે છે. ભાજપ દ્વારા કઈ કયા ઉમેદવારોને ઉતારવામાં આવે છે તે જોવાનું રહેશે અને કયા ઉમેદવારો પર મહોર વાગે છે તે ખાસ કરી અને જોવાનું બની રહેશે. ચાર બેઠકોના ઉમેદવારો અંગે મહત્વની બેઠક થઈ રહી છે. તો હાલ મહત્વના સમાચારની બીજી વાત કરવામાં આવે. હાલ મહત્વના સમાચાર કે 19મીએ બે દિવસ મહત્વનું છે કે 19મીએથી ફરી એકવાર પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે. 19મીથી બે દિવસ પીએમ મોદીનો આ ગુજરાત પ્રવાસ કે જેમાં વલસાડની મુલાકાત લેવાના છે. 19મીએ વાપીમાં રોડ શો યોજશે. પીએમ મોદી વલસાડમાં જનસભાને સંબોધિત કરશે. 20મીએ પીએમ મોદી ચાર જનસભાને સંબોધિત કરવાના છે. સૌરાષ્ટ્રમાં પીએમ મોદી ચાર સભાને સંબોધિત કરશે. વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદમાં જનસભાને પીએમ મોદી સંબોધિત કરશે. 19 અને 20 તારીખ બે દિવસ પીએમ મોદી આવી રહ્યા છે. તો હાલ બીજા મહત્વના સમાચારની વાત કરવામાં આવે. પાટણથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણમાં સીઆર પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. સીઆર પાટીલનું આ નિવેદન સામે આવ્યું છે અને આ નિવેદન સામે આવતાની સાથે આ મોટું નિવેદન, કારણ કે સીઆર પાટીલે આ મોટું નિવેદન આપ્યું છે. જનમેદનીનો વિડીયો વાયરલ થશે તો કોંગ્રેસનો ઉમેદવાર ફોર્મ ભરવા નહીં જાય. વિરોધીઓ કહેશે કે ભાજપ સરકાર બનાવી રહી છે. સીઆર પાટીલે જંગી મતોથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મોટું નિવેદન સામે આવ્યું છે. પેજ કમિટી પર કામ કરવા કાર્યકરોને તેઓએ હાકલ કરી છે. આપ સૌને પણ વિનંતી કરું છું કે આપ સૌ આગેવાનો છો, તમે પણ રોજ ઓછા ઓછા 2-3 પેજ કમિટીના સદસ્યને ત્યાં જઈને ચા પીઓ. તમે તમારા બૂથમાં જેને ઓળખતા હોય તો પણ એના ઘરે જાઓ અને કહો કે લો, પેજ કમિટીના સદસ્ય તરીકે હું તમને મળવા આવ્યો છું. તમારે ચા મને પીડાવવાની, જેનો ફોટો તમે વાયરલ કરો. આખા વિસ્તારની અંદર આ પેજ કમિટીની તાકાત પ્રદર્શન થાય એવી પણ મારી આપને વિનંતી છે. મને વિશ્વાસ છે. તો અમદાવાદથી મહત્વના સમાચાર. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓના દેખાવો. જી હા, અમદાવાદની વાત કરીએ તો કોંગ્રેસના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ દેખાવો કરી રહ્યા છે અને સાથે નારાજગી પણ છે. કાર્યકર્તાઓની ભરતસિંહ સોલંકીના સમર્થનમાં આ કાર્યકર્તાઓ આવ્યા છે અને દેખાવો કરી રહ્યા છે. ભરતસિંહ સોલંકીને સપોર્ટ કરતા બેનર્સ કાર્યકર્તાઓએ લગાવ્યા ગઈકાલે અને શિવ કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. શાહબાજ શેખના સમર્થનમાં ગઈકાલે વિરોધ પણ થયો હતો, જ્યારે આજે કાર્યકર્તાઓની શાહબાજને સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ છે. વિરોધ કરનાર કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ રહી છે. આ કાર્યકર્તાઓ ભરતસિંહના સમર્થનમાં આવ્યા છે, જ્યારે ગઈકાલે બેનર્સ ફાડવામાં આવ્યા હતા અને બેનર્સ જે લગાવેલા હતા તે ફાડવામાં આવ્યા હતા. પોસ્ટર્સ જે છે તે પણ ફાડી દેવામાં આવ્યા હતા. નંબર પ્લેટ પણ આ કાર્યકર્તાઓએ ઉખાડી હતી અને હવે કાર્યકર્તાઓ સમર્થનમાં આવ્યા છે, બેનરો સાથે સમર્થનમાં આવ્યા છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓના દેખાવો, વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભરતસિંહ સોલંકીને સપોર્ટ કરતા બેનર્સ પણ લગાવ્યા છે. તો મોરબીથી મહત્વના સમાચાર. ટંકારા ભાજપ ઉમેદવારનું સોગંદનામું માન્ય રખાયું છે. જી હા, ટંકારા ભાજપનું સોગંદનામું કે જે માન્ય રખવામાં આવ્યું છે, ઉમેદવારનું આ સોગંદનામું માન્ય રખાયું છે. સોગંદનામું સુધારતા માન્ય રાખવામાં આવ્યું છે. કોંગ્રેસે અગાઉ ફોર્મમાં ભૂલ હોવાનો આક્ષેપ કર્યો હતો. ફોર્મ રદ કરવાની લલિત કગથરાની માંગ હતી, જ્યારે નવું સોગંદનામું સુધારી અપાતા હવે તેને માન્ય રખાયું છે. તો
तो गीर सोमनाथ में ऊना कांग्रेस उम्मीदवार सामे आक्षेप उठी रहा है। भाजप उम्मीदवार की बात करिए तो गीर सोमनाथ में उम्मीदवार सामे अनेक आक्षेपो करवामां आवी रह्या छे। ऊना कांग्रेस उम्मीदवार सामे आक्षेप उठी रहा है काळुभाई राठौड़ नो आक्षेप के जेमां पूंजा वंश सामे आक्षेप छे। पूंजा वंश ना फॉर्म में माहिती छुपावानो आक्षेप छे। पूंजा वंश नु फॉर्म रद्द करवा भाजप उम्मीदवार नी मांग छे। भाजप उम्मीदवार काळुभाई राठौड़ नी चूंटणी पंच में अरजी काळुभाई राठौड़े चूंटणी पंच ने अरजी करी छे। જે પોતાની મિલકત દર્શાવવી જોઈએ, કોઈ પણ ઉમેદવાર ઉપર કેટલી મિલકત છે, ક્યાં ક્યાં છે, કઈ રીતે છે, તેને તે અજીત સેલ્સ નામની કંપની છે તેમાં સીધી રીતે પોતે ભાગીદાર છે, એ ભાગીદાર છે એની વિગત પણ દર્શાવવામાં નથી આવી। આ બે મુદ્દા ઉપર અમે ડેપ્યુટી કલેક્ટર રાવળ સાહેબને અમે લેખિતમાં અમારી અરજી કરેલી હતી। तो अरवलीमां कोंग्रेसना गढमां ज कोकडुं गूंजवायुं छे। बायडनी वात करीए अने खास करी अरवलीनी तो अरवलीमां कोंग्रेसना गढमां ज कोकडुं गूंजवायुं छे अने कखडाट सामे आव्यो छे। कारण के बैठक एक ज छे अने दावेदारो बे छे। कोंग्रेसमां सस्पेन्शन यथावत छे। મહેન્દ્રસિંહ વાઘેલા જશુ પટેલે ફોર્મ ઉઠાવ્યા છે। એક બેઠક કોંગ્રેસમાં બંને દાવેદારો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે। શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ હાલમાં કોંગ્રેસમાં જોડાયા છે। બાયડના હાલના કોંગ્રેસના ધારાસભ્ય છે જશુભાઈ પટેલ। તો ભાજપે ભીખીબેન પરમારને મેદાને ઉતાર્યા છે। तो भाजपे भीखीबेन परमार ने मैदाने उतार्या छे। जो कि कोंग्रेसना गढमां ज गाबड़ू पड्यू छे। एक बैठक अने दावेदारो बे छे। पूर्व एमएलए ने हालना एमएलए वच्चे खेंचतान चाली रही छे। वे जोवानुं रहेशे के कांग्रेस पार्टी कया उम्मीदवार ने मैदाने उतारे छे। जो के हाल तो आ खेंचतान सामे आवी छे। तो पंचमहाल मोरवा हड़प बैठक भाजपा उम्मीदवार निमिषाबेन सुथार नो वीडियो वायरल थयो छे। निमिषाबेन सुथार स्थानिक महिला नी साथे स्थानिक टीमली ना ताले झूमता नजरे पड़िया। खुला खेतर में महिलाओं साथे परंपरागत आदिवासी नृत्य करता निमिषाबेन नो आ वीडियो हाल वायरल थई रह्यो छे। हाल निमिषाबेन बैठक माटे प्रचार में पण जोड़ायेला छे। तो राधनपुर भाजप उम्मीदवार सोशियल मीडिया में छवा छे लविंगजी ठाकुर नो डांस नो वीडियो वायरल थई रह्यो छे। हाल तो आ भारे वीडियो वायरल थई रह्यो छे। ढोलना ताले लविंगजी ठाकुर झूमी उठ्या छे। गामडानी आगवी अदामां नाचतो वीडियो वायरल थयो छे। तो अमे आपने आ बंने दृश्य बतावी रह्या छे के जेमां एक निमिषाबेन सुथार नो आ मोरवा हड़पती वीडियो सामे आव्यो छे। जेमां तेओ गरबा गाई रह्या छे लोको साथे मळी। तो बीजी तरफ लविंगजी ठाकुर नो डांस करतो वीडियो सामे आव्यो छे। आ बंने वीडियो हाल सोशियल मीडिया में वायरल थई रह्या छे। ढोलना ताले लविंगजी झूमी उठ्या हता। तो बीजी तरफ निमिषाबेन सुथार नो पण आ वायरल वीडियो सामे आव्यो छे के जेमां तेओ दिखाई रह्या छे गरबा रमी रह्या छे। लविंगजी ठाकुर के जो उम्मीदवार छे राधनपुरना निमिषाबेन सुथार नी वात करीए तो मोरवा हड़पती छे। तो અન્ય મોટા સમાચારની વાત કરીએ ગુજરાત અધિવેશનમાં ગૃહમંત્રી શાહનું મોટું નિવેદન। અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે। ગુજરાત અધિવેશન ન્યૂઝ સિટીંગ ગુજરાતીમાં ગુજરાત અધિવેશનમાં અમિત શાહે આ મોટું નિવેદન આપ્યું છે કે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જ સરકાર બનશે। ભૂપેન્દ્ર પટેલ જ બનશે મુખ્યમંત્રી। વિધાનસભાની ચૂંટણી પહેલા અમિત શાહનું આ મોટું નિવેદન। भूपेंद्र जी ही वापस मुख्यमंत्री बनेंगे उसका? हाँ जी, मैंने कह ही दिया भारतीय जनता पार्टी का बहुमत आएगा तो श्री भूपेंद्र पटेल ही मुख्यमंत्री बनेंगे, इसमें कोई दो राय नहीं। तो गुजरात अधिवेशन में बोले अमित शाह भूपेंद्र पटेल ना नेतृत्व में गुजरात सरकार बनशे। तेओ कहेवुं छे अमित शाह नुं अने आ मोटुं निवेदन तेओए आप्युं छे। गुजरात में भाजप ने प्रचंड बहुमत मळशे। अमे रेकॉर्ड तोड़वानी राजनीति नथी करता। गुजरात में भाजप सर्वाधिक बैठक मेळवशे। भाजप तमाम जूना रेकॉर्ड तोड़शे तेओ अमित शाह नुं कहेवुं छे। साथे भाजप ने गुजरात की जनता ना आशीर्वाद। तमाम क्षेत्रे गुजरात नो विकास थयो छे। गृहमंत्री अमित शाह नुं आ मोटुं निवेदन। इस बार अगर मुकाबला त्रिकोणी है तो क्या ये वोट शेयर आप अपने वोट शेयर को कैसे देखते हैं और
क्योंकि ये त्रिकोणीय मामला है, क्या आपकी सीट बढ़ सकती है, घट सकती है, कितनी सीटें आएंगी? आप हर बार एक आंकड़ा देते हैं, इस बार नहीं दे रहे हैं। राहुल जी, मैं जरूर दूंगा आंकड़ा, परंतु मैं इतना कह सकता हूं वोट शेयर हमारी जरूर बढ़ेगी, अच्छी खासी वोट शेयर बढ़ेगी, और दूसरा सीटें भी हमारी अप्रत्याशित रूप से बढ़ेगी। आपने ही कहा जैसे बिखराव है, ये बिखराव दिख रहा है, बहुत प्रत्याशित अप्रत्याशित तरीके से हमारी सीटें बढ़ेगी, और भारतीय जनता पार्टी वोट शेयर और नंबर ऑफ सीट दोनों दृष्टि से अपने सारे रिकॉर्ड तोड़कर प्रचंड बहुमत के साथ भूपेंद्र भाई के नेतृत्व में हम यहाँ पर सरकार बनाएंगे, ये सुनिश्चित है। तो हवे बात करिए मैदान मां महारथियोनी। ચૂંટણીનો જંગ ચાલ્યો છે, પ્રચાર પૂરજોશમાં છે, ભાજપના ઉમેદવારોનો પ્રચાર છે, જેમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો પર જંગ ચાલ્યો છે। રાજકોટ દક્ષિણથી રમેશ તિલાળા, ખાડિયાથી ભૂષણ ભટ્ટ, નિકોલથી જગદીશ પંચાલ, પારડીથી કનુભાઈ દેસાઈ, વેજલપુરથી અમિત ઠાકર અને ડેડિયાપાડાથી હિતેશ વસાવાને ઉતારવામાં આવ્યા છે અને ધુવાધાર પ્રચાર આ ઉમેદવાર કરી રહ્યા છે। तो हवे बात कोंग्रेसनी करीए, तो चूंटणीनो जंग जाम्यो छे, प्रचार पण पूरजोशमां छे, कोंग्रेसना उम्मीदवारो प्रचार माटे मैदानमां उतर्या छे। वडगामथी जिग्नेश मेवाणी, वावथी गेनीबेन ठाकुर, वेचलपुरथी राजेन्द्र पटेल, निकोलथी निकुलसिंह तोमर, दरियापुरथी ग्यासुद्दीन शेख अने ठक्करबापानगरथी विजय ब्रह्मभट्टे दावेदारी नोंधावी छे अने आ तमाम उम्मीदवारोनो प्रचार पण पूरजोशमां चाली रह्यो छे। वडगाम, वाव, वेजलपुर, निकोल अने दरियापुर, ठक्करबापा नगर में पण कांग्रेस द्वारा प्रचार करवामां आवी रह्यो छे। आ दावेदारो छे, उम्मीदवारो छे, तेनो हाल प्रचार शुरू थई गयो छे, चूंटणीनो जंग चामेलो छे। तो भाजप नेता हार्दिक पटेले प्रचारना श्री गणेश कर्या छे। विरंगामां जंगी सभा योजी तेओए शक्ति प्रदर्शन कर्युं छे अने आंदोलनना साथी हार्दिक अल्पेश एक साथे दिखाया छे। अल्पेशे हार्दिक ने नानो भाई गणावी जीताड़वा माटे अपील करी। भाजप नेताओं सभा में उपस्थित रहा। हार्दिक नो विरमगाम ने जिल्लो बनावाने लईने पण निवेदन सामे आव्यु। विरमगाम जिल्लो बनशे तो विकास तेज गति थी थशे। कांग्रेस धारासभ्य पर पण तेओए आकरा प्रहार कर्या। ए ગીરો જેવો એની ચાલમાં પણ કરંટ છે એવા હાર્દિક પટેલ તમને મળો છું। વિરંગામ, માંડલ, દેતરોના તમામ મતદારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। એક મોટા ભાઈ તરીકે તમને વિનંતી કરું, તમે જીત્યા પછી વિરંગામ એવું બનાવો કે આપણું વિરંગામ એટલું રૂપાળું થાય કે લોકો એની ચર્ચા કરે। વિરંગામ જિલ્લો શા માટે વારંવાર એ વાત ચાલી રહી, વિરંગામ જિલ્લો બનાવો, વિરંગામ જિલ્લો બનાવો। વિરમગામ જિલ્લો એટલા માટે કે વિરમગામ જો જિલ્લો બનશે તો હજારો કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવશે અને હજારો કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવશે તો વિરમગામની અંદર વિકાસ અલગ રીતે દેખાશે। કેન્દ્રમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, ગુજરાતમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, તાલુકા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના છે, પછી ધારાસભ્ય શું કામ બાકી રાખો છો? तो अमदावादमां निकोलना उम्मीदवार जगदीश पंचाले शक्ति प्रदर्शन कर्युं अने फॉर्म भर्युं छे। राज्यकक्षाना मंत्री जगदीश पंचाले सभा योजी फॉर्म भरता पहेला समर्थकोने जगदीश पंचाल मळ्या। रेली योजी जगदीश पंचाले शक्ति प्रदर्शन कर्युं छे। सभामां केन्द्रीय मंत्री पुरुषोत्तम रूपाला पण उपस्थित रह्या अने आगवी छटामां विरोधीओ पर वरस्या हता। आक्रमक अंदाजमां रूपाला जोवा मळ्या। તમને તમારા નાકામાં કોઈ ઉધાર માવો આપતા નથી એવા લોકો, એ લોકો મોદી સાહેબ ને ગમે તેમ કરીને ગમે તેવું બોલીને ગુજરાત માંથી મત જોઈ છે તમારે। અહીંયા આવીને તમે અમને બધા ઉપદેશો આપશો, આ ગુજરાતમાં અમારી શિક્ષણ વ્યવસ્થાને તમે ચેલેન્જ કરશો? બંદૂકો બહારથી લાવતા હતા નાની નાની, એ અહીંયા નહોતી બનતી, એને બદલે 20,000 કરોડની કિંમત વાળું જહાજ પાખે આખું મેડ ઇન ઇન્ડિયા
ના ટાઇટલ સાથે ભારતની નૌસેનામાં જોડાણું કોઈ વિષય જ નથી. વાતને ભટકાવવા વાળા, વાતને અટકાવવા વાળા, વાતને લટકાવવા વાળા, દેશને ગુમરાહ કરવા વાળાને જવાબ આપીને મિત્રો આ વખતે આ ભટકાવવા વાળાની ડિપોઝિટો ના પાછી મળે એ પ્રકારનું મતદાન કરજો એવી વિનંતી કરવા માટે આવ્યો છું. આપ સૌ જે ઉત્સાહથી જોડાણા છો. તો ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં સાણંદમાં કનુ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું. ગૃહમંત્રીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે સાણંદની બેઠક તમામ વિક્રમો તોડી નાખશે. અમિત શાહે તમામ કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો. ભારતીય જનતા પાર્ટી આ વિધાનસભાની ચૂંટણીઓમાં અત્યાર સુધીના બધા જ વિક્રમો તોડી સૌથી વધુ સીટો અને સૌથી વધુ મતો સાથે ફરી એકવાર પ્રચંડ બહુમતીથી અહીંયા સરકાર બનાવશે એવો અમારા સૌનો વિશ્વાસ છે. જ્યારે ખંભાત બેઠકના બીજેપી ઉમેદવાર મયુર રાવલે ફોર્મ ભર્યું છે. ફોર્મ ભરતી વખતે સીએમ ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિ જોવા મળી. મયુર રાવલને આ બેઠક પર રિપીટ કરવામાં આવ્યા છે. મયુર રાવલ ભારે જનમેદની વચ્ચે રેલી સ્વરૂપે નામાંકન પત્ર ભરવા પહોંચ્યા હતા. સાંસદ સભ્ય મિતેશ પટેલ અને પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો હાલ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં રેશમા પટેલને એનસીપીમાંથી ટિકિટ ન મળતા રેશમા પટેલ નારાજ છે. જી હા, મોટા સમાચાર કે જેમાં રેશમા પટેલને ટિકિટ ન મળતા રેશમા પટેલ નારાજ છે. રેશમા પટેલે નવા જૂની હવે કરી શકે છે. રેશમાએ અરવિંદ કેજરીવાલનો સંપર્ક કર્યો છે. મોટા સમાચાર જેમાં રેશમા પટેલ આપમાં જોડાઈ શકે છે. સૂત્રોનું માનીએ તો રેશમા પટેલ હવે આમ આદમી પાર્ટીનો હાથ ચાલી શકે છે, કારણ કે એનસીપીમાંથી તેઓને ટિકિટ નથી મળી. અનેક એવા સમાચાર હતા કે એનસીપીમાંથી રેશમા પટેલને ટિકિટ મળશે, પરંતુ એનસીપીનું કોંગ્રેસમાં ગઠબંધન થવાથી હાલ રેશમાને ટિકિટ નથી મળી અને હવે તેઓ અરવિંદ કેજરીવાલના સંપર્કમાં છે. સૂત્રોનું માનીએ તો રેશમા પટેલ કંઈક નવા ચૂંટણી કરી શકે છે. રેશમાએ અરવિંદ કેજરીવાલ સાથે સંપર્ક કર્યો છે તેવી માહિતી હાલ સામે આવી છે. ન્યૂ સિટી ગુજરાતી પર આ માહિતી કે જેમાં રેશમા પટેલ હાલ નારાજ છે અને કંઈક નવા ચૂંટણી કરી શકે છે. ચૂંટણી પહેલાં જ રેશમા પટેલ કંઈક નવા ચૂંટણી કરી શકે છે. ટિકિટ ન મળતા રેશમા પટેલ નારાજ છે. નારાજ રેશમા પટેલે અરવિંદ કેજરીવાલનો સંપર્ક પણ કર્યો છે. સૂત્રોનું માનીએ તો તેઓ આપમાં જોડાઈ શકે છે. રેશમા પટેલ હવે આપનો હાથ ચાલી શકે છે. રેશમા પટેલની વાત કરીએ તો તેઓ ભાજપમાં હતા, એનસીપીમાં પણ હાલ તેઓ છે, પરંતુ એનસીપીમાં તેઓ નારાજ જોવા મળી રહ્યા છે. ટિકિટ ન મળતા રેશમા પટેલ એનસીપીમાં નારાજગી દર્શાવી ચૂક્યા છે અને હવે તેઓ કેજરીવાલના સંપર્કમાં છે. તો રેશમા પટેલ આપમાં જોડાઈ શકે છે. સૂત્રોનું માનીએ તો હાલ મળતી વિગતો પ્રમાણે રેશમા પટેલ આપમાં જોડાઈ શકે છે. મારી સાથે ફોનલાઈન પર સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે. વિભુ, વાત કરીએ તો રેશમા પટેલ ક્યાંક આપમાં જોડાઈ શકે છે, સૂત્રોનું કહેવું છે? મિત્તલ, જે રીતે રેશમા પટેલને વાત હતી કે ગોંડલ લડાવવામાં આવશે, ઉમેદવારી નોંધાવા પણ તેઓ જવાના હતા, પરંતુ તે જ દિવસે એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન થઈ ગયું. જ્યારે કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન કરવામાં આવ્યું તો માત્ર 3 સીટો ઉપર જ ગઠબંધન કરવામાં આવ્યું, જેના કારણે રેશમા પટેલને છે તે ટિકિટ મળી નથી શકી. રેશમા પટેલ સાથે સાથે તેના સમર્થકો પણ નારાજ હતા અને રેશમા પટેલ પણ નારાજ હતા. જો કે રેશમા પટેલે ત્યારબાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના સાથે સંપર્ક કર્યો હોવાનું સૂત્ર દ્વારા માહિતી મળી રહી છે. આજે અમદાવાદમાં કેજરીવાલ છે તે ઉપસ્થિત છે. કેજરીવાલ સાથે પણ તેઓ બંધ બારણે જે મીટિંગ કરી હોવાના સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. એટલે માની શકાય કે રેશમા પટેલ છે તે હવે નવા ચૂંટણી કરવા તરફ જઈ રહ્યા છે. બની શકે છે કે આમ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીમાં રેશમા પટેલ છે તે જોડાઈ શકે છે. વિજય વિભુ, અને આ સાથે એનસીપી ને શું જાણ છે કે રેશમા પટેલ નારાજ છે, આપના સંપર્કમાં છે અને સાથે જ એનસીપી દ્વારા રેશમાની નારાજગી દૂર કરવામાં આવી રહી છે ખરા? કોંગ્રેસ અને એનસીપીએ જ્યારે ગઠબંધન કર્યું અને ત્યારબાદ પણ જે એનસીપીના પ્રદેશ અધ્યક્ષ છે જેની બોસ્કી, તેમણે પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે પાર્ટી વિરુદ્ધ જો પણ કોઈ પણ વ્યક્તિ જશે તો ઉમેદવારી નોંધાવશે તો તેને સસ્પેન્ડ કરવામાં આવશે
જ્યારે કાંધલ જાડેજા કુતિયાણાની બેઠક ઉપરથી લડવાના હતા અને ત્યાંથી તેઓ જીતી રહ્યા છે, પરંતુ તે બેઠક ઉપર પણ ગઠબંધન છે તે કરવામાં નથી આવ્યું અને એટલા માટે જ નારાજ થાય અને જાડેજાએ પણ રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે એક નવું નામ રાજીનામા પડી શકે છે એનસીપી માંથી, તે છે એનસીપી ના પ્રદેશ મહિલા પ્રદેશ પ્રમુખ છે રેશમા પટેલ. એ રેશમા પટેલ પણ હવે એનસીપી છોડવા તરફ જઈ રહ્યા છે, કારણ કે આજે જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અમદાવાદની મુલાકાતે છે અને તેઓ સાથે સંપર્ક કર્યો છે. બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ. તો રેશમા પટેલ આપવા જોડાઈ શકે છે. વાત કરીએ તો આણંદ જિલ્લાની સુચિત્રા અને આણંદ બેઠકના ભાજપના ઉમેદવાર વિપુલ પટેલ અને યોગેશ પટેલે ઉમેદવારી નોંધાવી છે. સુચિત્રા બેઠક માટે વિપુલ પટેલ અને આણંદ બેઠક માટે યોગેશ પટેલે ફોર્મ ભર્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં પ્રાંત કલેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું. પંચમહાલની હાલોલ બેઠક પર ભાજપના ઉમેદવાર જય દત્રસિંહ પરમારે નામાંકન પત્ર ભર્યું છે. ઉમેદવારી પત્ર રજૂ કર્યા પહેલા કાર્યાલય ખાતે સભાનું આયોજન કરાયું હતું. ઉમેદવાર જય દત્રસિંહ પરમારે સાદગીથી રેલી સાથે પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું. જંગી બહુમતીથી જીતવાનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અમારા ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તાની મહેનત રંગ લાવી અને દર ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીની લીડ વધતી ગઈ છે, એટલે જે રીતે પાર્ટીએ મારામાં વિશ્વાસ મૂક્યો પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માન. પંચમહાલ જિલ્લાની મોરવા હડફ બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ જમા કરાવ્યું છે. સ્નેહલતાબેન ખાંટી ઉમેદવારી પત્ર જમા કર્યું, સાથે જ વિરણિયાથી રેલી સ્વરૂપે નીકળીને ખાનપુરમાં સભા સંબોધી વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જીતનો તો પૂરેપૂરો વિશ્વાસ છે. હવે મત લેવા માટે તો અમારી પાસે એવું છે નહીં કે કોઈ એક મુદ્દો હોય, ઘણી બધી સમસ્યાઓ જે પ્રજાને છે એ બધા જ મુદ્દા અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે લઈને જવાના જ છીએ અને અમને અમારી પ્રજા પર પૂરો વિશ્વાસ છે કે તેઓ પણ અમને પૂરેપૂરો સાથ સહકાર આપશે અને એમના મત પણ આપશે. તો એલિઝબ્રિજના ભાજપના ઉમેદવાર અમિતભાઈ શાહે ઉમેદવારી પત્ર ભર્યું હતું તે સમયે અમિત શાહ ભાવુક થયા હતા. તેમણે જણાવ્યું હતું કે ક્યારે અમદાવાદના મેયરને ધારાસભ્ય થવાનો મોકો મળ્યો નથી અને તેમને મોવડી મંડળે મોકો આપ્યો. અમદાવાદનો મેયર ધારાસભ્ય નથી મળી શક્યો, કદાચ ભાજપમાં આવું બન્યું છે. હિંમતસિંહ કોંગ્રેસના મેયર હતા, ધારાસભ્ય બની શક્યા છે, પણ કદાચ ભારતીય જનતા પાર્ટીનો પહેલો મેયર હું હોઈશ કે જે ધારાસભ્ય બનીશ. પક્ષના વરિષ્ઠ નેતાગણનો આભાર માનું છું કે આ સલામત સીટ પર મને ઉમેદવાર બનાવ્યા. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.